નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે પ્રકરણ નંબર 5 ના સમાંતર શ્રેણી ના લેક્ચર નંબર 6 વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો લેક્ચર નંબર 6 માં આજના આપણા ટોપિક છે સ્વાધ્યાય 5.1 ના પ્રશ્ન નંબર 4 નો આપણે 5 થી 11 પ્રશ્નો ગણવાના છે. 1 થી 4 પ્રશ્નો આપણે લેક્ચર નંબર 5 ની અંદર શીખાતા, અત્યારે આપણે 5 થી 11 પ્રશ્નો શીખવાના છે. ટોટલ 15 એક્ઝામ્પલ આપણને પ્રશ્ન નંબર 4 માં આપેલા છે. તો પ્રશ્ન નંબર 4 ની રકમ આપણી એવી હતી કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રશ્ન નંબર 4 માં આપણને શું પૂછવામાં આવેલું. તો કે આપણને એવું કહેવામાં આવેલું કે સમાંતર શ્રેણી છે કે નહીં. જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત ડી અને ત્યાર પછીના ત્રણ પદ મેળવવાના કીધા હતા. એટલે કે ચાર પદ આપ્યા હોય તો ત્યાર પછીના ત્રણ પદ એટલે 5, 6, 7 થાય. જો 5 આપ્યા હોય તો ત્યાર પછીના 6, 7, 8 થાય. એવી રીતે ત્યાર પછી એટલે શ્રેણી જ્યાં પૂરી થાય, એટલે કે ટૂંકમાં આપણને ચાર પદ આપ્યા છે તો ત્યાર પછીના ત્રણ પદ આપણને મેળવવાના કીધેલા છે. એટલે સૌ પ્રથમ તો આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એવું બતાવવાનું થશે. તો એના માટેના નિયમો તો આપણને ખ્યાલ જ છે કે તફાવત કેવો હોવો જોઈએ સમાન, તો એ સમાંતર શ્રેણી કહેવાશે. તો મિત્રો, જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સૌ પ્રથમ પહેલા એમને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે પ્રશ્ન નંબર 4 ના 5મા દાખલા તરફ આગળ વધીએ. તો 5મા દાખલાની રકમ આપણને આપેલી છે 3 પ્લસ વર્ગમૂળમાં 2, 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2 અને 3 પ્લસ 3 વર્ગમૂળમાં 2, એમ ક્યાં સુધી? અનંત સુધી. તો આ શ્રેણી આપણને આપેલી છે. હવે આ શ્રેણીને આપણે સમાંતર છે કે નહીં એવું પહેલા દર્શાવવાનું છે. તો આપણી પાસે પ્રથમ પદ તો કે 3 આપેલું છે. હવે આપણે તફાવત મેળવી લેવાનો છે. તો તફાવત કોનો મેળવવાનો? તો કે તમને ખ્યાલ હોવો જોઈએ કે ક્રમિક પદ વચ્ચેનો જ તફાવત લાવવાનો છે. તો આપણે ક્રમિક પદ વચ્ચેનો તફાવત શરૂ કરીએ. તો કે a2 - a1, a2 એટલે 3 પ્લસ વર્ગમૂળમાં 2 અને a1 એટલે કેટલા થશે? 3. કારણ કે a2 એટલે બીજું પદ થાય, તો શ્રેણીનું બીજું પદ 3 પ્લસ વર્ગમૂળમાં 2 છે. a1 એટલે પ્રથમ પદ, તો પ્રથમ પદ તો કેટલું છે? 3. તો મૂકી દે એમની કિંમત. હવે અહીંયા 3 એક બાજુ પ્લસ છે ને એક બાજુ કેવા છે? માઇનસ. એટલે કે આ 3 પ્લસ અને આ 3 માઇનસ, એટલે 3 માઇનસ 3 એટલે કેટલા થઈ જાય? 0. તો આપણી પાસે વધે છે શું? માત્ર વર્ગમૂળમાં 2. તો આપણને પહેલો તફાવત મળી ગયો વર્ગમૂળમાં 2. હવે ત્યાર પછીના બે પદ એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ એટલે કે a3 માઇનસ a2 લઈએ. તો a3 આપણી પાસે કેટલું છે? 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2 અને a2 કેટલું છે? 3 પ્લસ વર્ગમૂળમાં 2. હવે અહીંયા આપણી પાસે કૌંસની બહાર માઇનસ ની નિશાની છે. તો તમને આનો સાદુરૂપનો નિયમ પણ ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે માઇનસ ની નિશાની હોય અને કૌંસ કરેલો હોય, તો એ કૌંસ ને જ્યારે દૂર કરો છો ત્યારે માઇનસ ની નિશાની છે ત્યાર પછીના કૌંસ વાળા પદની નિશાનીઓ બદલાય જાય. એટલે કે આ માઇનસ પછી જે આ કૌંસ છે 3 પ્લસ વર્ગમૂળમાં 2, તો બંને પદ પ્લસમાં છે. તો જ્યારે માઇનસ ની નિશાની કૌંસમાં જાય એટલે બંને પદ કેવા થઈ જાય છે? માઇનસ. પ્લસ હોય તો કેવા થઈ જાય છે? માઇનસ. તો આપણી શ્રેણીનું સાદુરૂપ આપણે લઈએ છીએ તો 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2 માઇનસ 3 માઇનસ વર્ગમૂળમાં 2. હવે અહીંયા પણ ઉપરના ભાગમાં જે ક્રિયા થઈ હતી કે આ 3 પ્લસ છે અને આ 3 માઇનસ છે, તો 3 માઇનસ 3 એટલે આન્સર 0 થઈ ગયો. તો આપણી પાસે શું વધે છે? 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2. 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2 વધે છે. હવે અહીંયા આ વર્ગમૂળ છે એ 2 વખત ગણાય અને આ વર્ગમૂળ 2 છે 1 વખત. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે જો તમને 2x કીધું હોય તો એનો મતલબ કે x કેટલી વાર લખાય છે? 2 વાર. તો અહીંયા પણ 2√2 છે, એટલે કે 2 વર્ગમૂળમાં 2 ને એમાંથી 1 વખત વર્ગમૂળમાં 2 તમે માઇનસ કરો, એટલે કે સજાતીય પદો છે તો માઇનસ કરો તો કેટલા વધે? વર્ગમૂળમાં 2. તો તફાવત સમાન આવે છે તો આગળ ક્રિયા કરવાની. જો તફાવત સમાન ન આવતો હોય તો ત્યાં આપણે લખી દેવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. પણ આપણી પાસે તો તફાવત સમાન આવ્યો, તો હજુ આગળના પદ છે આપણી પાસે, એટલે આપણે આગળનું કાર્ય કરવું પડશે. તો સામાન્ય તફાવત હવે લેવાનો ચોથા માંથી ત્રીજું પદ. તો ચોથું પદ છે 3 + 3√2 અને ત્રીજું પદ છે 3 + 2√2. તો એ બંને પદની આપણે બાદબાકી લઈએ તો સેમ ક્રિયા થશે. માઇનસ ની નિશાની તમે જુઓ છો કૌંસ ની બહાર, એટલે આ બંને પદ પ્લસ છે તો બંને કેવા થઈ જશે? માઇનસ. તો 3 + 3√2
માઇનસ થ્રી માઇનસ ટુ રૂટ ટુ એટલે કે ત્રણ પ્લસ ત્રણ વર્ગમૂળ માં બે માઇનસ ત્રણ માઇનસ બે વર્ગમૂળ માં બે. હવે અહીંયા પણ ઉપરના જે બંને પદમાં કાર્ય કર્યું હતું કે આ ત્રણ પ્લસ છે અને આ ત્રણ માઇનસ છે તો એ દૂર થઈ ગયા. તો આપણી પાસે વધે છે શું, તો કે ત્રણ વર્ગમૂળ માં બે માઇનસ બે વર્ગમૂળ માં બે વધે. હવે આ બંને ની બાદબાકી કરો તો ત્રણ માંથી બે જાય એટલે કેટલા વધે છે, તો કે એક વખત વર્ગમૂળ માં બે. તો તમે જોઈ શકો છો કે તમને દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત છે એ વર્ગમૂળમાં બે મળ્યો છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણને સામાન્ય તફાવત છે એ કેવો મળ્યો છે, સમાન. તો જ્યારે સામાન્ય તફાવત સમાન હોય તો એ શ્રેણી કેવી કહેવાશે, સમાંતર શ્રેણી. તો આપણને જે આપેલું છે અહીંયા એના આધારે આપણે લખી શકીએ કે a2 minus a1 is equal to a3 minus a2 is equal to a4 minus a3. એટલે તફાવત કેવો મળ્યો છે, સમાન. માટે આપેલી શ્રેણી કેવી ગણાય છે, સમાંતર શ્રેણી. તો જો આ સમાંતર શ્રેણી હોય તો ત્યાર પછીના ત્રણ પદ આપણને મેળવવાના, એટલે ચાર આપ્યા છે તો ત્યાર પછીના ત્રણ પદ એટલે પાંચ છ અને સાત આપણે મેળવવાના છે. તો પાંચમા પદ ને આપણે મેળવવું હોય તો શું કરવાનું, તો નિયમ તમારા મગજ ની અંદર હશે કે અગાઉના પદમાં ડી ઉમેરવાનો એટલે કે તફાવત ઉમેરવાનો. અગાઉનું પદ તો પાંચમું મેળવવું છે, એની અગાઉ કયું ગયું હોય, ચોથું પદ. તો ચોથા પદમાં ડી ઉમેરીએ એટલે એફ આઈ ઇઝ ઇક્વલ ટુ એફ ફોર પ્લસ ડી, જ્યાં એફ ફોર એટલે ત્રણ પ્લસ ત્રણ વર્ગમૂળ માં બે અને ડી એટલે કે સામાન્ય તફાવત તો આપણને વર્ગમૂળ માં બે મળ્યો જ છે. તો હવે અહીંયા જુઓ છો, ત્રણ પ્લસ ત્રણ વર્ગમૂળ માં બે પ્લસ વર્ગમૂળ માં બે, તો સરવાળા બાદ બાકીના નિયમો શું કે સજાતીય પદ હોય એના વચ્ચે થાય. તો આ બંને કેવા પદ ગણાય છે, સજાતીય પદો. તો સજાતીય પદ છે તો આ વર્ગમૂળ માં બે ત્રણ વાર છે, જયારે અહીંયા વર્ગમૂળ માં બે એક, તો ત્રણ ને એક ચાર. તો પાંચમું પદ આપણને મળે ત્રણ પ્લસ ચાર વર્ગમૂળ માં બે, તો શ્રેણીનું પાંચમું પદ મળ્યું. ત્યાર પછી છઠ્ઠું પદ લઈએ તો પાંચમા પદમાં ડી ઉમેરવાનો, તો પાંચમું પદ છે ત્રણ પ્લસ ચાર વર્ગમૂળ માં બે અને એમાં ડી એટલે વર્ગમૂળ માં બે પ્લસ કરવાના છે આપણી પાસે ડી. આ બંને પાછા સજાતીય પદો છે, જેમ અહીંયા ઉપર સજાતીય પદો ની વાત કરી એમાં આ સજાતીય છે. તો ચાર ને એક કેટલા થશે, પાંચ. તો શ્રેણીનું છઠ્ઠું પદ શું મળે, તો કે ત્રણ પ્લસ પાંચ વર્ગમૂળ માં બે. હવે સાતમું પદ, કારણ કે ત્રણ પદ ગોતવાના છે, હજુ આપણે બે ગોતા, તો ત્રીજું પદ એટલે કે સાતમું પદ આપણે લઈએ તો છઠ્ઠા પદમાં ડી એટલે કે એ સિક્સ પ્લસ ડી થાય. છઠ્ઠું પદ છે ત્રણ પ્લસ પાંચ વર્ગમૂળ માં બે અને ડી ની કિંમત વર્ગમૂળ માં બે. તો આ પણ સજાતીય પદો થયા. તો સાતમું પદ શ્રેણીનું શું મળશે, ત્રણ પ્લસ છ વર્ગમૂળ માં બે. તો આમ આપણને શ્રેણીના ત્રણે ત્રણ પદ અને સામાન્ય તફાવત મળી ગયો છે. સામાન્ય તફાવત તો કે વર્ગમૂળ માં બે, શ્રેણીના પછીના ત્રણ પદ એટલે કે પાંચમું પદ આપણને શું મળ્યું, ત્રણ પ્લસ ચાર વર્ગમૂળ માં બે. ત્યાર પછી છઠ્ઠું પદ શું મળ્યું, તો કે ત્રણ પ્લસ પાંચ વર્ગમૂળ માં બે અને સાતમું પદ શું મળ્યું, તો કે ત્રણ પ્લસ છ વર્ગમૂળ માં બે. તો આ રીતે આપણને શ્રેણીના આગળના ત્રણ પદ મળી ગયા. હવે આપણે આગળ વધીએ આપણા છઠ્ઠા દાખલા તરફ. તો છઠ્ઠા પ્રશ્નની રકમમાં આપણને એક શ્રેણી આપેલી છે, ઝીરો પોઈન્ટ બે, ઝીરો પોઈન્ટ બાવીસ, ઝીરો પોઈન્ટ બસો બાવીસ, ઝીરો પોઈન્ટ બે હજાર બસો બાવીસ, એમ ક્યાં સુધી છે, અનંત સુધી છે. તો શ્રેણી આપણને આપેલી છે એને આપણે કેવી બતાવવાની છે, સમાંતર છે કે નહીં જોવાનું છે. તો પ્રથમ પદ આપણને ઝીરો પોઈન્ટ બે. હવે આપણે તફાવત લઈએ તો તફાવત કોનો પેલા ગોતવાનો, બીજા પદ માંથી પહેલું પદ માઇનસ કરવાનું. તો બીજું પદ કયું છે, ઝીરો પોઈન્ટ બાવીસ, ને એમાંથી પહેલું પદ એટલે કે ઝીરો પોઈન્ટ બે આપણે માઇનસ કરીએ. તો એ ટુ માઇનસ એ વન એટલે કે ઝીરો પોઈન્ટ બાવીસ માઇનસ ઝીરો પોઈન્ટ બે, બે એટલે અહીંયા વીસ ગણાય. મિત્રો યાદ રાખજો, પાછળ જેટલા શૂન્ય લખવા હોય એટલા લખી શકાય. અહીંયા આપણી પાસે બાવીસ આપ્યા છે તો અહીંયા આપણે શું સમજી લઈએ, ઝીરો પોઈન્ટ વીસ. તો બાવીસ માંથી વીસ જાય એટલે કેટલા વધે, ઝીરો પોઈન્ટ ઝીરો બે. યાદ રાખજો બાદ બાકીમાં કેટલા વધે, ઝીરો પોઈન્ટ ઝીરો બે વધે છે. આ પેલો તફાવત મેળવો. ત્યાર પછીનો સામાન્ય તફાવત લઈએ, એ થ્રી માઇનસ એ ટુ. તો એ થ્રી એટલે ઝીરો પોઈન્ટ બસો બાવીસ અને એ ટુ એટલે ઝીરો પોઈન્ટ બાવીસ. તો જેમ હમણાં કીધું કે પાછળ જેટલા શૂન્ય, તો આગળ ત્રણ પદ આપ્યા છે પોઈન્ટ પછી, તો અહીંયા પણ ત્રણ પદ લઈએ એટલે બસો ને વીસ થાય. તો ઝીરો પોઈન્ટ બસો બાવીસ માઇનસ ઝીરો પોઈન્ટ બસો વીસ કરો એટલે આન્સર મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે. તો તફાવત જો સમાન મળતો
નથી તો અહીંયા તમે દાખલો પૂરો કરી શકો છો, લખી શકો છો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી, પણ જો તમારે બધા જ પદ વચ્ચેનો તફાવત ચકાસવો હોય તો પણ તમે ચકાસી શકો. તો સામાન્ય તફાવત હવે લઈએ, F4 માઇનસ A3, તો F4 એટલે 0.2222 છે અને A3 એટલે 0.222. તો એમની બાદ બાકી કરીએ તો જેમ આગળ નિયમ આપ્યો કે અહીંયા ચાર પદ છે પોઈન્ટ પછી, અહીંયા પણ ચાર પદ કરવા છે, છેલ્લે શૂન્ય મૂકી દઈએ તો આપણી પાસે જવાબ આવશે 0.0002. તો તમે જુઓ છો કે ત્રણે ત્રણ પદ વચ્ચેનો તફાવત તમે મેળવો તો બધા જ પદ વચ્ચેનો તફાવત તમને જુદો જુદો મળે છે. પેલા બે વચ્ચે 0.02 મળ્યો, ત્યાર પછીના બે વચ્ચે 0.002 મળ્યો અને ત્યાર પછીના બે પદ વચ્ચે 0.0002 મળ્યો છે. તો કે તફાવત સમાન નથી. તો એના માટે આપણે લખી શકીએ કે અહીં A2 - A1 = A3 - A2 = A4 - A3, એટલે કે તફાવત સમાન નથી, માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી કહેવાતી નથી. તો આ પ્રશ્ન તમારો અહીંયા પૂર્ણ થઈ જાય. આગળ, કારણ કે સમાંતર શ્રેણી નથી તો ત્રણ પદ મેળવવાનું આપણને કહેવામાં આવેલું નથી અને મળે પણ નહીં. તો આ આપણી શ્રેણી અહીંયા પૂર્ણ થઈ ગઈ. તો હવે આપણે ત્યાર પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ, એટલે કે સાતમા દાખલા તરફ આગળ વધીએ. તો સાતમા પ્રશ્ન ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે, તો જોઈએ. એના માટે પણ આપણને રકમ આપેલી છે 0 - 4 - 8 - 12, એમ ક્યાં સુધી છે, અનંત સુધી. એટલે શ્રેણીનું પહેલું પદ 0. હવે શ્રેણી છે તો એને સમાંતર બતાવવાની, એટલે કે એમના વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો A2 - A1, જ્યાં A2 એટલે -4 છે ને A1 એટલે 0 છે. તો -4 - 0, ઘણા વિદ્યાર્થીઓ આવા સાદુ રૂપમાં 0 જવાબ લખીને આવે, પણ યાદ રાખો તમે ગુણાકાર નથી કરતા, તમે સરવાળા બાદ બાકી કરો છો, તો એના નિયમો તમને આવડવા જોઈએ. એટલે અહીંયા આન્સર આવશે -4. તો પહેલો તફાવત મળી ગયો. ત્યાર પછીના બે પદ એટલે કે A3 - A2, તો A3 એટલે -8 અને A2 એટલે -4. તો આ માઇનસ માઇનસ કેવા થઈ જાય, પ્લસ, અથવા તો જે હમણાં જ આપણે નિયમ શીખા કે કૌંસ ની બહાર માઇનસ હોય કૌંસ દૂર કરો એટલે નિશાની બદલાઈ જાય, માઇનસ છે કેવું થઈ જાય પ્લસ, એ નિયમ પણ સાચો છે. અને માઇનસ માઇનસ પ્લસ થાય એ પણ તમે કહી શકો છો, બંનેનો અર્થ એક જ થશે. તો -8 + 4 એટલે આન્સર કેટલો આવશે, તો કે પ્લસ ઓર માઇનસ માઇનસ થાય, મોટા પદ ની નિશાની આવે જે અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી, -4. તો તફાવત સમાન મળે છે. તો આગળ ક્રિયા કરવાની, એટલે કે F4 - A3 લઈએ. તો A4 એટલે કે શ્રેણીનું ચોથું પદ છે -12 અને ત્રીજું પદ છે -8. તો -12 - 8 - - + થઈ જાય, તો -12 + 8 એટલે કે કેટલા આવશે, તો કે 12 માંથી 8 જાય તો 4 વધે, પણ નિશાની મોટા ની એટલે -4 આવશે. તો તમે જુઓ છો તફાવત તમને કેવો મળ્યો છે, બધા જ પદ વચ્ચેનો સમાન, કે અહીંયા પેલા બે પદ વચ્ચે -4, ત્યાર પછીના ત્રીજા અને બીજા પદ વચ્ચે -4, ચોથા અને ત્રીજા પદ વચ્ચે પણ કેટલો મળ્યો, -4. એટલે તફાવત સમાન છે, માટે આપણે લખી શકીએ કે અહીં A2 - A1 = A3 - A2 = A4 - A3 મળે, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો ત્યાર પછીના ત્રણ પદ એટલે કે 5, 6 અને 7 મેળવવાના, તો A5 = A4 + D થાય, એટલે શ્રેણીનું પાંચમું પદ મેળવવું છે. તો ચોથા પદમાં D ઉમેરીએ તો ચોથું પદ કેટલું, -12, અને એમાં D ને પ્લસ કરો એટલે -4. તો પ્લસ ઓર માઇનસ માઇનસ રહે, તો -12 - 4 એટલે કે -16. તો શ્રેણીનું પાંચમું પદ તમને મળી ગયું -16. ત્યાર પછી છઠ્ઠું પદ મેળવવું છે તો પાંચમા પદમાં D ઉમેરવાનો, તો પાંચમું પદ -16, એમાં D એટલે કે -4 ઉમેરવાના, તો પ્લસ ઓર માઇનસ માઇનસ થઈ જશે. તો માઇનસ માઇનસ પાછા કેવા થાય, પ્લસ, કારણ કે 16 પણ માઇનસ અને 4 પણ માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ. તો 16 ને 4 કેટલા થશે, 20, એટલે શ્રેણીનું છઠ્ઠું પદ છે એ તમને કેટલું મળશે, -20. ત્યાર પછી સાતમું પદ જોઈએ છે, તો સાતમા પદ માટે શું કરવાનું, તો કે આપણી પાસે શ્રેણીમાં 6 પદ સુધી તો આપણે મેળવી લીધું, સાતમું જોઈએ છે તો છઠ્ઠા પદમાં D ઉમેરી દેવાનો, એટલે કે A6 + D, જ્યાં A6 એટલે -20 અને D એટલે -4. તો પ્લસ ઓર માઇનસ માઇનસ થાય, તો -20 - 4 એટલે કેટલા થશે, -24. તો શ્રેણીનું સાતમું પદ એટલે કે ત્યાર પછીના ત્રણ પદ આપણે મેળવી લીધા.
તો આમ તમારી પાસે જે શ્રેણી છે એ શ્રેણીનો તમને સામાન્ય તફાવત કેટલો મળ્યો હતો કે માઇનસ ચાર મળ્યો, અને ત્યાર પછી એટલે કે પાંચમું પદ માઇનસ સોળ આવ્યું, છઠ્ઠું પદ માઇનસ વીસ આવ્યું, અને સાતમું પદ માઇનસ ચોવીસ મળે છે. તો આ શ્રેણીના તમને દરેક પછીના ત્રણ પદ પણ મળી ગયું. હવે આપણે આઠમા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો આઠમા પ્રશ્નની રકમ આપણને આપેલી છે, આના પરથી તમને થોડી થોડી સમજ પડવી જોઈએ. માઇનસ એક ના છેદમાં બે, 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 એમ ક્યાં સુધી? અનંત સુધી. બધા જ પદ સમાન છે. તો આપણે એક નિયમ એવો શીખી ગયા કે જયારે શ્રેણીના બધા જ પદ સમાન હોય ત્યારે સામાન્ય તફાવત કેટલો મળવો જોઈએ. તો તમને યાદ રહેવું જોઈએ સામાન્ય તફાવત ઝીરો મળવો જોઈએ. એટલે આપણે એવી વાત કરી હતી અગાઉના લેક્ચરોમાં કે જયારે સામાન્ય તફાવત ઝીરો હોય ત્યાં શ્રેણીનું પહેલું પદ જે હોય એ જ શ્રેણીના બધા જ પદ હોય. એટલે આપણે એવી વાત કરી હતી કે શ્રેણીનું પહેલું પદ જો બે હોય તો શ્રેણીનું પચાસમું પદ પણ બે આવે, અને પાંચસોમું પદ ગોતવાનું હોય તો એ પણ કેટલું આવે? બે. પણ ક્યારે? સામાન્ય તફાવત ઝીરો હોય ત્યારે. એટલે અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે કે શ્રેણીના દરેક પદ તમે જુઓ સમાન છે નિશાની સાથે, બધા જ માઇનસ એક ના છેદમાં બે આપ્યા, એટલે આનો સામાન્ય તફાવત ઝીરો મળે. આ સમાંતર શ્રેણી કહેવાય. અને આના બધા જ પદ એટલે ગમે તે પદ ગોતો બધું કેટલું આવે? માઇનસ એક ના છેદમાં બે. આપણે શરૂ કરીએ દાખલાને. તો પ્રથમ પદ માઇનસ એક ના છેદમાં બે, ત્યાર પછી આપણે તફાવત લઈએ તો એ ટુ માઇનસ એ વન, એ ટુ એટલે માઇનસ એક ના છેદમાં બે, એ વન એટલે માઇનસ એક ના છેદમાં બે છે. બધા પદ આપણને સમાન આપ્યા છે એટલે તફાવત ઝીરો મળવો જ જોઈએ. તો આ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તો માઇનસ એક ના છેદમાં બે પ્લસ એક ના છેદમાં બે, એટલે આ બંને પદ ઉડી જાય. એટલે કે પ્લસ ઓર માઇનસ કરો એટલે જવાબ કેટલો થઈ જાય? ઝીરો. જેમ કે તમને ખબર જ છે પાંચ માઇનસ પાંચ કરો આન્સર ઝીરો આવે, એવી જ રીતે એક ના છેદમાં બે માઇનસ એક ના છેદમાં બે એટલે જવાબ ઝીરો મળ્યો. ત્યાર પછીના બે પદ લઈએ તો કે પદ તો બધા સમાન જ છે એટલે એ સેમ પ્રક્રિયા તો છે માઇનસ માઇનસ પ્લસ, તો એમાં પણ આપણને તફાવત કેટલો મળશે? ઝીરો. ત્યાર પછીના બે પદ લઈએ ચોથું અને પાંચ ત્રીજું પદ, તો ચોથા માંથી ત્રીજું પદ બાદ કરો તો માઇનસ એક ના છેદમાં બે માઇનસ માઇનસ એક ના છેદમાં બે, કારણ કે પદ તો બધા સમાન જ હોવાના, એટલે પહેલો તફાવત જે મેળવો તો એ જ બધા તફાવત આવે, એટલે આપણી પાસે એમનો તફાવત પણ કેટલો મેળવો છે? ઝીરો. તો તફાવત તો સમાન મળી ગયો એટલે આપણે લખી શકીએ કે અહીં એ ટુ માઇનસ એ વન ઇઝ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ટુ ઇઝ ઇક્વલ ટુ એ ફોર માઇનસ એ થ્રી, કારણ કે તફાવત તમે જુઓ કે બધામાં તમને શું મેળવો છે? ઝીરો. અને જયારે તફાવત ઝીરો એટલે કે સમાન મળે છે તો સમાંતર શ્રેણી કહેવાશે. તો આના પરથી આપણે લખી શકીએ માટે આપેલી શ્રેણી છે એ કેવી ગણાશે? સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી હોય તો ત્યાર પછીના ત્રણ પદ આપણે મેળવવાના, પાંચમું છઠ્ઠું સાતમું. તો હમણાં જ મેં તમને કીધું કે શ્રેણીનું કોઈ પણ પદ તમે મેળવો જયારે તફાવત ઝીરો છે એટલે તમારી પાસે શ્રેણીના બધા પદ પણ કેવા મળશે? સમાન. એટલે બધા જ પદ માઇનસ એક ના છેદમાં બે જ આવવાના. તો પાંચમું પદ લઈ લઈએ તો ચોથા પદમાં ડી ઉમેરવાનો, ચોથું પદ માઇનસ એક ના છેદમાં બે અને ડી ઝીરો. તો માઇનસ એક ના છેદમાં બે પ્લસ ઝીરો કરો એટલે આન્સર માઇનસ એક ના છેદમાં બે જ આવવાનો. એવી જ રીતે છઠ્ઠું પદ લઈએ તો પાંચમા પદમાં ડી ઉમેરો તો ડી ઝીરો એમાં ઉમેરશો એટલે એ પણ માઇનસ એક ના છેદમાં બે. ત્યાર પછી સાતમું પદ, તો છઠ્ઠા પદમાં ડી ઉમેરવાનો, છઠ્ઠું પદ પણ માઇનસ એક ના છેદમાં બે, એમાં ઝીરો પ્લસ કરો એટલે એ પણ કેટલું આવે? માઇનસ એક ના છેદમાં બે. તો આમ શ્રેણીનો સામાન્ય તફાવત છે એ તમને ઝીરો મળે છે, અને શ્રેણીના દરેક પદ છે એ કેટલા આવશે? માઇનસ એક ના છેદમાં બે. પાંચમું છઠ્ઠું સાતમું કોઈ પણ પદ મેળવો આ શ્રેણીનું, કદાચ તમને પચાસમું પદ પણ માગે તો એ પણ કેટલું મળે છે? માઇનસ એક ના છેદમાં બે. એટલે આ એક નિયમ છે જેને તમારે ખાસ મગજમાં ઉતારવાનો, કારણ કે હેતુલક્ષી પ્રશ્નોમાં આપણને ઉપયોગી થશે. હેતુલક્ષી પ્રશ્નોમાં ઉપયોગી કેવી રીતે થશે? તો જેમ મેં કીધું કે સામાન્ય તફાવત જયારે ઝીરો મળે ત્યારે સમજી લેવાનું કે શ્રેણીના બધા જ પદ કેવા હશે? સમાન હશે. હવે આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ પ્રશ્ન તરફ, એટલે કે પ્રશ્ન ચાર ના નવમા એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. તો પ્રશ્ન ચાર ના નવમા દાખલાની રકમ આપેલી છે એક ત્રણ નવ સત્યાવીસ એમ અનંત સુધી. એક ત્રણ નવ અને સત્યાવીસ એમ અનંત સુધી. એમનો સામાન્ય તફાવત લઈએ કે પ્રથમ પદ તો એક આપી દીધું, સામાન્ય તફાવત એ ટુ માઇનસ એ વન, એ ટુ એટલે ત્રણ અને એ વન એટલે એક, તો ત્રણ માઇનસ એક એટલે કેટલું મળશે? બે. તો પહેલો તફાવત બે મળ્યો.
ત્યાર પછી એ થ્રી માઇનસ એ ટુ લઈએ, એ થ્રી એટલે નવ અને એ ટુ એટલે ત્રણ, તો નવ માઇનસ ત્રણ એટલે કેટલા મળ્યા છ. તો અહીંયા તમે જુઓ તફાવત તમને જુદો જુદો મળ્યો છે, અહીંયા પહેલો તફાવત બે મળ્યો અને બીજો તફાવત છ મળ્યો. હવે તમારે ત્રીજો તફાવત નથી મેળવવો, કોઈ પ્રશ્ન નથી, તમે અહીંયા લખી શકો કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. કારણ કે આપણી પાસે સમાંતર શ્રેણીનો સ્પષ્ટ નિયમ છે કે બધા જ ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન આવવો જોઈએ. પછીના બધામાં આવતો હોય, પેલા બે માં ન આવતો હોય, તો એ આપણા માટે સમાંતર શ્રેણી ગણાય નહીં. તો આ સમાંતર શ્રેણી નથી. તો અહીંયા આપણે દાખલાને પૂર્ણ કરી દઈએ એટલે આપણે જોઈએ એક પ્રશ્ન કે માટે અહીં એ ટુ માઇનસ એ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ટુ, એટલે કે તફાવત સમાન નથી, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો અહીંયા આપણો પ્રશ્ન નવમો છે એ પૂર્ણ થઈ જાય. બરોબર, એટલે યાદ રાખવાનું કે સામાન્ય તફાવત માટે બધા જ પદ વચ્ચેનો તફાવત મેળવવો એવું જરૂરી નથી. હવે દસમો પ્રશ્ન જોઈએ. તો દસમા પ્રશ્નની શ્રેણી આપી છે એ ટુ એ થ્રી એ ફોર એ એમ અનંત સુધી છે. તો પ્રથમ પદ એ ઇઝ ઇક્વલ ટુ એ, એટલે પહેલું પદ તો એ જ આપેલું છે. હવે તફાવત લઈ લેવાનું, એ ટુ માઇનસ એ વન, તો એ ટુ એટલે ટુ એ અને એ વન એટલે એ, તો ટુ એ માઇનસ એ એટલે એ મળ્યો. તો પેલો તફાવત આપણને કેટલો મળ્યો છે એ. હવે ત્યાર પછી નો તફાવત એટલે એ થ્રી માઇનસ એ ટુ, એ થ્રી એટલે ત્રણ એ અને એ ટુ એટલે ટુ એ, તો ત્રણ એ માઇનસ ટુ એ એટલે એ તફાવત પણ એ મળ્યો. તફાવત જો સમાન મળતો હોય તો આગળ ક્રિયા કરતી જવાની જ્યાં સુધી પદ આપ્યા હોય ત્યાં સુધી, પણ જો તફાવત સમાન ન મળતો હોય તો આગળ ક્રિયા કરવાની જરૂર પડતી નથી. તમે આગળના પદ નો તફાવત પણ મેળવી લ્યો છો તો કોઈ પ્રશ્ન નથી, પણ નથી મેળવતા તો પણ તમારો દાખલો સાચો ગણાય છે. તો હવે ત્યાર પછી નો તફાવત લે, એટલે ચોથા પદ માંથી ત્રીજું પદ એ ફોર માઇનસ એ થ્રી, જ્યાં એ ફોર ઇઝ ઇક્વલ ટુ ફોર એ છે અહીંયા તમે જુઓ છો ચોથું પદ, અને ત્રીજું પદ ત્રણ એ છે, તો ચાર એ માંથી ત્રણ એ જાય એટલે એ વધે. તો તફાવત દરેક પદ વચ્ચેનો તફાવત તમે જુઓ છો કે પહેલા બે પદ વચ્ચેનો તફાવત એ મળ્યો, ત્રીજા અને બીજા પદ વચ્ચે પણ એ મળ્યો, ચોથા અને ત્રીજા પદ વચ્ચેનો તફાવત પણ કેટલો મળ્યો છે એ. તો જયારે તફાવત સમાન મળે તો લખી શકીએ અહીં a2 minus a1 is equal to a3 minus a2 is equal to a4 minus a3, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. છે તો આગળના ત્રણ પદ ગોતવાના ભૂલાય નહીં. ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામ ની અંદર આવા પ્રશ્નો ની અંદર સમાંતર શ્રેણી છે હું સાબિત કરીને આગળના ત્રણ પદ મેળવવાનું ભૂલી જાય છે, એટલે કે ટૂંકમાં જે પણ પદ મેળવવાના કીધા હોય એ ભૂલાય જાય. તો આપણે પાંચમું પદ મેળવવું છે, તો પાંચમું પદ એટલે કે એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે એ ફોર પ્લસ ડી, તો એ ફોર એટલે કે ફોર એ, ચોથું પદ ચાર એ છે ને એમાં ડી એટલે કે એ ઉમેરીએ તો કેટલા થઈ જશે પાંચ એ. ત્યાર પછી છઠ્ઠું પદ જોઈએ, તો છઠ્ઠા પદ એટલે પાંચમા પદ માં ડી ઉમેરવાનું, તો પાંચ એ પ્લસ ડી એટલે સિક્સ ડી, સોરી સિક્સ એ થઈ જાય, કારણ કે ડી એટલે એ છે આપણી પાસે, તો છઠ્ઠું પદ સિક્સ એ થઈ ગયું. ત્યાર પછી સાતમું પદ લઈએ, તો છઠ્ઠા પદ માં ડી ઉમેરે, તો છઠ્ઠું પદ સિક્સ એ એમાં ડી ઉમેરો એટલે કે એ ઉમેરશો એટલે સાતમું પદ કેટલું થઈ જાય સાત એ. આમ શ્રેણીના આપણને તફાવત જે સામાન્ય તફાવત માંગ્યો હતો એ એ મળ્યો છે, અને શ્રેણીના ત્યાર પછીના એટલે કે પાંચમું પદ પાંચ એ, છઠ્ઠું પદ છ એ અને સાતમું પદ છે એ કેટલું મળ્યું સાત એ. તો આ રીતે આ શ્રેણી આપણને દરેક પદ અને દરેક તફાવત મળી ગયો છે સમાન. હવે ત્યાર પછી આપણો આજના લેક્ચરનો છેલ્લો અગિયારમો દાખલો. તો અગિયારમા પ્રશ્નમાં રકમમાં કીધું છે એ એ સ્ક્વેર એ ક્યુબ એ રેસ ટુ ફોર, એટલે કે એ એનો વર્ગ એનો ઘન એની ચાર ઘાત એમ ક્યાં સુધી છે અનંત સુધી. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એવું જોઈએ, તો પ્રથમ પદ એ ઇઝ ઇક્વલ ટુ એ આપ્યું છે. હવે ત્યાર પછીનો સામાન્ય તફાવત ડી જોતો છે, એટલે કે એ ટુ માઇનસ એ વન, જ્યાં એ ટુ એટલે એ સ્ક્વેર છે એ વન એટલે એ, અહીંયા કિંમતો મૂકી દીધી. હવે અહીંયા એ સ્ક્વેર એટલે એનો મતલબ કે એ બે વખત છે, એ ગુણ્યા એ થશે અને માઇનસ એ, એટલે કે બંને માંથી એ કોમન નીકળી જાય સામાન્ય નીકળી જાય, તો વધે શું એ માઇનસ એ, જેમ અહીંયા એ નો વર્ગ છે એટલે એ બે વખત ને એ માઇનસ, તો એ બંને માંથી એ સામાન્ય લીધા. અહીંયા એ બે વખત હતા, એક વખત સામાન્ય ગયો એક વખત વધ્યો, માઇનસ ની નિશાની એક ગયો તો કોઈ નો વધે તો કેટલા હોય એક, પહેલો સામાન્ય તફાવત મળ્યો.
ત્યાર પછી નો સામાન્ય તફાવત એ થ્રી માઇનસ એ ટુ, એ થ્રી એટલે એ નો ઘન અને એ ટુ એટલે એ નો વર્ગ, તો એ નો ઘન માઇનસ એ નો વર્ગ, તો અહીંયા એ કેટલી વાર કહેવાય? ત્રણ વાર, ને અહીંયા બે વાર, એટલે બે વાર તો સામાન્ય થઈ ગયા. તો એ સ્ક્વેર સામાન્ય લઈ લઈએ, કૌંસમાં શું વચ્ચે એ માઇનસ એક, તો તમે જુઓ છો અહીંયા તફાવત તમને સમાન જેવો લાગે છે પણ છે નહીં, કારણ કે અહીંયા એ એકલો છે ને અહીંયા એ નો શું આપ્યો છે? વર્ગ. એટલે ટૂંકમાં તફાવત સમાન નથી, તફાવત સમાન નથી. તો લખી શકાય કે અહીં એ ટુ માઇનસ એ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ટુ મળે છે. એટલે કે આપણને સામાન્ય તફાવત છે એ સમાન મળતો નથી, માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી, નથી તો આગળના ત્રણ પદ આપણે મેળવવાના હોતા નથી. તો આ આપણો અહીંયા 11મો પ્રશ્ન પણ પૂર્ણ થઈ ગયો. એટલે આજના લેક્ચરના આપણા દરેક પ્રશ્નો આપણે સોલ્વ કરી લીધા. હવે આપણી પાસે વધ્યા છે 12, 13, 14 અને 15, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો મિત્રો, જો આગળના પ્રશ્નો બાકી છે, તમને આવડે તો જાતે ગણવાના પ્રયત્ન કરવા. આભાર, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, વિડીયો વધુ ને વધુ શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી કરી તમને દરેક વિડીયોની નોટિફિકેશનો સૌ પ્રથમ મળી શકે. જય શ્રી કૃષ્ણ.